પારડી તાલુકાના પંચલાઈ સાંઈધામ ખાતે સાવન કૃપાલ રૂહાની મિશન દિલ્હીના આધ્યાત્મિક સંત સદગુરુ શ્રી રાજેન્દર સિંહજી મહારાજના પરમ શિષ્ય લલિતભાઈ કનોજિયાનો સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો. અસ્નેહ મિલન સત્સંગ કાર્યક્રમમાં વ્યાસપીઠ પરથી લલિતભાઈ કનોજિયાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભક્તોને દગો માત્ર બે વસ્તુથી થાય છે, જે એક નોટ અને બીજો વોટ. આ ઉપરાંત શ્રી કનોજિયાએ વિવિધ મુદ્દાઓ પર પોતાનું પ્રભાવક વ્યાખ્યાન આપી ભાવિક ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સત્સંગ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન સેલવાસના રમેશભાઈ તિવારી તથા ઓમ શ્રી સાંઈ આદર્શ મિત્ર મંડળ પંચલાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કે જ્યાં આપણા સાચા સ્વરૂપની વાત થતી હોય, આપણું સાચો સ્વરૂપ શું છે. હું આજે તમારામાંથી કોઈનું નામ પૂછું તો કહેશો મારું નામ તો રીનાબેન, પણ રીનાબેન તો આ શરીરનું નામ છે, આપણે શરીર થોડી છીએ. હું તમારું ભણતર પૂછું, તમને તમારી ઓળખ પૂછું, તો તમે એમ જ કહેશો કે મારો બંગલો છે, મારી ગાડી છે, મારા આટલા દીકરા છે, આટલી દીકરી છે, હું આ ફળિયામાં રહું છું, મારા પતિ આ કરે છે. આ બધા પરિચય જે તમે આપ્યા એ તો આ શરીર ના આપ્યા, અને આપણે શરીર તો છીએ નહીં. કેમ નથી હું વિસ્તારથી આપને કહું. આપે મરતા માણસો જોયા હશે, બધાના ઘરમાં વડીલો જાય જ છે, આસ પડોશમાં લોકો જાય છે. જયારે જાય છે તો શરીર તો એવો ને એવો પડ્યો હોય છે, શરીરના અંગમાં જરાય ફેર પડતો નથી. તેમ છતાં શરીર નિષ્કામ થઈ ગયો, અચેતન થઈ ગયો. ઘરવાળા બધા માની લે છે કે હવે આમાં કશું બચ્યું નથી, ઉઠાવવાને ફૂકો. આપણને કોઈ કટલું બી વાલ કરતો હોય, કોઈ અડધો કલાક આપણને રાખતો નથી, અડધો કલાક કોઈ આપણને રાખતો નથી, અને ઉચકીને શમશાન ઘાટ પહોંચાડે ને અગ્નિને સુપોર્દ કરી દે. તો ભાઈઓ બહેનો, આપણે કોણ? એ તત્વ જે આપણને ચલાવી રહ્યો હતો, જેના કારણે આપણી આંખ, આપણું શરીર, આપણા પગ, આપણા હાથ કામ કરી રહ્યા હતા, જેના થકી આપ આજે ઘરેથી ચાલીને આવ્યા છો, સાંભળી રહ્યા છો, તમારી ઇન્દ્રિયો કામ કરે છે, આપણે તો એ તત્વ છીએ. અને ભાઈઓ બહેનો, આ તો સમજણની વાત છે કે આ શરીરની અંદર બધી તાકાત આત્મા પાસે છે. એ તત્વને આત્મા કહેવાય છે, આપણો સાચો સ્વરૂપ આત્મા છે. અને હા, દુનિયાની અંદર આપણે ભૂલમાં જીવી રહ્યા છીએ, શરીર બનીને જીવી રહ્યા છીએ. સવારથી સાંજ સુધી આપણે શું કરવાનું? બસ આ શરીરને ખવડાવવાનું, નવડાવવાનું, આના માટે કમાવાનું, આના સંબંધો સાચવવાના, સાંજે થાકીને આવીએ એટલે ઘરમાં ટીવી જોવાનું, સરસ સરસ ખાવાનું, અને પછી અંધારામાં પોડી જવાનું. પાછું સવારે ઉઠીને એને દિનચર્યા ચાલુ. મારા ભાઈઓ બહેનો, આમાં આત્મા આવી ક્યાં? આપણો સાચો સ્વરૂપ આવ્યો ક્યાં આખા દિવસમાં? ભાઈઓ તો કામ કરવા જતા રહે, કોઈ ઓફિસમાં જાય, કોઈ ફેક્ટરીમાં જાય, કોઈ બીજું કામ કરતો હોય, બહેનો હોય તો ઘર કામ કરે. પણ ભાઈઓ બહેનો, કરીએ તો આપણે શરીર માટે જ છીએ. આ શરીરને આપણે કેટલું બધું શણગારીએ છીએ, આને તૈયાર કરીએ છીએ સારી રીતે, દુનિયાની સામે મારો શરીર આમ સારો દેખાવો જોઈએ, ડ્રેસઅપ કરીએ, ઘરના પહેરીએ. અને હવે તો લગ્ન આવ્યો એટલે અહીં ખબર નહીં બ્યુટી પાર્લરનો ન્યુસેન્સ છે કે નહીં. અમારા શહેરમાં તો એટલો બધો થઈ ગયો છે ને કે સાંજે 8 વાગ્યાનો રિસેપ્શનનો ટાઈમ આપ્યો હોય ને તો ઓલી જે વહુ હોય છે, દુલ્હન હોય છે, એ જ 9:30 વાગે બ્યુટી પાર્લરથી તૈયાર થઈને આવે, આખા મહેમાન એની રાહ જોતા હોય. અરે મોડું એને કર્યું, હું શું કરું? શું કરવાનું? શરીરને શણગારવાનું.
ભાઈઓ બહેનો, આપણે તો આત્મા છીએ, આ શરીરને સળગાવીને આપણે શું કરવાના? દુનિયાને દેખાવ કરીને દુનિયા ક્યારેય આપણું સારું બોલતી નથી. તમારા મોઢે કદાચ મીઠું બોલી દે, તમારી પાછળ તો તમને ગારો જ આપશે. આ દુનિયાનો નિયમ છે. આપણા ઘેર લગ્ન આવ્યું હોય ને તો આપણે સરસ સરસ મિષ્ટાન બનાવીએ ને ત્રણ ચાર શાક ને ફરસાણ ને લાડુ ને આ ને તે ને મીઠાઈઓ રાખીએ. તમને એમ લાગે કે મેં મારા મહેમાનો માટે તો બહુ સરસ કર્યું છે, તોય મહેમાન જતા જતા તો કઈ જાય, ઓલો ટોમેટો કેચઅપ મૂક્યો તો ને એ તો સડેલો જ મૂક્યો. આ દુનિયામાં કોઈ દિવસ કોઈ તમારા વખાણ કરવાનો નથી. આ સાચી હકીકત છે. આજે સાંઈધામ ખાતે સાવન કૃપાલ રૂહાની મિશન, જે એક વૈશ્વિક સંસ્થા છે, 78 દેશમાં કામ કરે છે અને 3000થી વધારે સેન્ટર્સ છે, એમનું સતનું સત્સંગ આજે સાંઈધામ ખાતે ગોઠવાયું, જ્યાં ઘણી મોટી સંખ્યામાં લોકોએ સતના સત્સંગનો લાભ લીધો. આ સત્સંગમાં વિશેષ રૂપથી એક જ વાત કરવામાં આવે છે કે આપણે આત્મા છીએ, શરીર નથી, અને આત્માને પરમાત્મા સાથે જોડવા માટે એક સદગુરુ જોઈએ, એક પૂર્ણ સદગુરુ જોઈએ. જ્યારે આપણને એક સદગુરુ મળે ત્યારે આપણી આત્માને પરમાત્મા સાથે જોડીને 84ના ચક્કરમાંથી છૂટી શકાય, આપણા નિજઘર પહોંચી શકાય અને આપણી આત્માનો ને આ જન્મનો કલ્યાણ કરી શકાય. તો આ વાત આજે અહીં થઈ, ઉદાહરણો સાથે, ઘણી બધી નાની નાની મોરલ સ્ટોરીઓ સાથે આ વાત આજે લોકોની વચ્ચે મૂકવામાં આવી. લોકોને ઘણી બધી ગમી. હવે ઈશ્વરને પ્રાર્થના છે અને મારા ગુરુ સંત રાજેન્દ્રસિંહજી મહારાજને પ્રાર્થના છે કે લોકોના અંતરમાં આ વાત વસી જાય અને જીવનનું કલ્યાણ થાય.